રોજ વીરાણી નું ચિંતન ચાલ્યું. 125 વર્ષ પહેલા એ જમાના નું કરોડપતિ વીરાણી એકનો એક દીકરો, એના બાપને એને કહી દીધું મારે આ સંસારમાં નથી રહેવું. બાપને થયું આ વૈરાગ્ય નથી, આ ઉભરો છે. તમારો દીકરો આજે ઘરે ગયા પછી ફટાક દઈને તમને કે પપ્પા મારે દીક્ષા લેવી છે, ચારે બાજુ દીક્ષા 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 સંભળાય, હવે મારે પણ નથી રહેવું, તમે આપી દો તરત મુહૂર્ત. તમે શું કહો? પેલો શબ્દ આ વૈરાગ્ય નથી પણ ઉભરો. હમણાં 10 દિવસથી બધા જ મારા સાહેબ દીક્ષા દીક્ષા દીક્ષા, છાપું જુઓ તોય દીક્ષા, ટીવી જુઓ તોય દીક્ષા, મોબાઈલ જુઓ તોય દીક્ષા, પ્રવચનમાં જાવ તો દીક્ષા, રિવરફ્રન્ટમાં જાવ તો દીક્ષા, ગુજરાતમાં જ્યાં જાવ ત્યાં. બસ આ 10 દિવસ છે, આ હાસ્ય ને હની દીક્ષા થઈ જવા દો. પછી આ લો ગાર્ડન નું પાછું ખાણીપીણી નો સ્ટોલ બરાબર જામવા દો. આ ફેબ્રુઆરી આવે છે ને એટલે બરાબર જામવા દો. પછી ખબર પડે આ ભાઈ ને કેવી દીક્ષા દીક્ષા દીક્ષા. યાદ રાખજો, અમારા વૈરાગ્ય પણ સાયોપસમિક વૈરાગ્ય છે, સાહિક વૈરાગ્ય નથી. નિમિત્તો તમે અમને આપો તો અમારા વૈરાગ્ય પણ ખતમ થઈ જાય છે, અને નિમિત્તોથી અમે જો દૂર રહીએ તો અમારા વૈરાગ્ય મજબૂત રહે છે. માટે જ પ્રભુએ એક એક મહાવ્રતની સાથે 5-5 ભાવના આપી છે. માટે જ પ્રભુએ એક મહાવ્રતને સંભાળવા માટે 9-9 વાળોની વાત કરી છે, કારણ કે નિમિત્ત બહુ બળવાન હોય છે. એક નાનકડું નિમિત્ત પછાડી શકે છે. રહને મી કોણ હતા? ભગવાન નેમિનાથના સગ્ગા ભાઈ. એક નાનકડું નિમિત્ત પછાડી દીધું. અષાઢા ભૂતિ એક નિમિત્ત પછાડી દીધા. અચ્છા અચ્છા, ખેરખાઓને નિમિત્ત પછાડી શકે છે. માટે અમને તમારા ઘરમાં રાતવાસો કરાવવાની વાત કરતા કરવા કરતા તમારે અમારે ત્યાં રાતવાસો કરવા. સાધુઓને પણ 3 દિવસ માટે તમારા બંગલાની વચ્ચે રાખો, એના વૈરાગ્યનો દીવો ઓલવાઈ ગયા વગર ના રહે. કોઈ સ્થુલીભદ્રના અવતાર નથી અમે, કે તમે તમારા બંગલાઓમાં અમને ચોમાસા કરો ને તમારી વચ્ચે અમારે રહેવાનું. એ સ્થુલીભદ્રજી હતા, એના સમકાલીનને પણ એના ગુરુએ ના પાડી દીધી. આ સ્થુલીભદ્ર જ કરી શકે, બાકી કોઈની તાકાત નથી. સ્થુલીભદ્રના ચારે ના ચડાય. તમને પૂછું છ, અમારા વૈરાગ્ય થોડા ઘણા ટક્યા હોય વાતાવરણના કારણે, અહીંથી અમે ગમે તેટલા તમને વૈરાગ્ય આપીએ છીએ, તમારા ટકતા નથી. કારણ કે ઘરે જાઓ છો, ઘરે નહીં રસ્તા પરથી નીકળો છો, તમારા વૈરાગ્ય ખતમ થઈ જાય છે. અમારી દેશનામાં દમ નથી કે તમારા વાતાવરણમાં દમ નથી? તમને મળેલા વાતાવરણ અમારા વૈરાગ્યને તમારા ઘર સુધી પહોંચવા નથી દેતા. એક હોર્ડિંગ્સ તરફ નજર કરો, એક પોસ્ટર તરફ નજર કરો, અરે રોડ પરથી જતી આવતી કોઈની તરફ નજર કરો, તમારા વૈરાગ્યના દીવા ઓળવાઈ જશે. વિનોદ વીરાણીનો વૈરાગ્ય મજબૂત હતો. બાપે એના વૈરાગ્યને ખતમ કરવા માટે પરદેશમાં લંડનની અંદર એક પેઢી હતી મોકલી દીધો. લંડન જશે ઓટોમેટિક સાઇન થઈ જશે. પૂર્વ અને પશ્ચિમનો આ ફરક છે. જ્યાં રાગની માત્રા વધારે પશ્ચિમ, અને જ્યાં ત્યાગની માત્રા વધારે એને શું કહેવાય? પૂર્વ. અહીંયા જૈનોને નહીં નોન જૈનને વૈરાગ્ય થાય. વાંચ્યું નહીં આજે? લેઉવા પાટીદારની દીકરી 27 વર્ષની ઉંમરે આર્મીમાં જોડાવા જવાની હતી, એની જગ્યાએ જિન શાસનની આર્મીની શ્રમણીની ફોજની અંદર જોડાઈ જવાની. દરબારો અને પટેલોની દીકરીઓને વૈરાગ્ય કરાવવા લોઢાના ચણા ચાવવા બરાબર. વિનોદ વીરાણીને પહોંચાડી દીધો લંડન. 6 મહિના સુધી ત્યાં પણ આ ગાથાનું ચિંતન ચાલુ છે. જીવનનો ભરોસો નથી, પ્રમાદ નહીં કરો. પાછા આવ્યા બાપને, પણ આ છોકરાએ જોયું કે હવે વૈરાગ્યને ટકાવવો હશે તો ત્યાગ કર્યા વગર છૂટકો નથી, અને ત્યાગના માર્ગે જવા માટે મા બાપ તરફથી અનુમતિ મળે એમ નથી. વિનોદ વીરાણી મા બાપને કીધા વગર મારવાડમાં ચાલ્યા ગયા, જાતે દીક્ષા લઈ લીધી. અને આગળની ઘટના બહુ આગળ વધારે છે, અત્યારે સમય નથી. પુસ્તકથી વૈરાગ્ય છે.